Audio Jungle. Hello friends, ભાર્ગવસ કિચન માં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. આજે આપણે એક એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે જે સ્વાદિષ્ટ તો છે સાથે સાથે પૌષ્ટિક પણ છે, જે છે મિક્સ દાળ અને એ પણ કાઠિયાવાડી તડકા સાથે. તો ચાલો શરૂઆત કરીએ અને આજની આ રેસીપીની મોજ લઈએ. કાઠિયાવાડી દાળ તડકા માટે મેં અહીં પંચકુટી દાળ લીધી છે, જેને મેં ઘી અને મીઠું નાખીને બાફી દીધી છે. કાઠિયાવાડી તડકા માટે એક પેનમાં આપણે 2 મોટા ચમચા તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં 1 નંગ સુકું લાલ મરચું અને તમાલપત્ર એડ કરીશું. 1/2 ટેબલ સ્પૂન જીરું અને રાઈ એડ કરીશું. જીરું અને રાઈ તતડાઈ ગયા બાદ આપણે તેમાં મીઠો લીમડો, ઝીણું સમારેલું લસણ અને મરચા એડ કરીશું. લસણનો કલર ચેન્જ થઈ ગયા બાદ આપણે તેમાં ફાઇનલી ચોપ અનિયન અને ટોમેટો એડ કરીશું. આપણે તેને 5 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર સોતે કરવાના છે. પાંચ મિનિટ બાદ આપણે તેમાં કોથમીર એડ કરીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1/2 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, ચપટી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું. મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. મસાલા બળી ના જાય એટલા માટે આપણે થોડું પાણી એડ કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં બાફેલી દાળ એડ કરીશું. દાળને સરસ રીતે મિક્સ કરી આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું. અને છેલ્લે 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું. તો મિત્રો, તૈયાર છે આપણી આ કાઠિયાવાડી દાળ તડકા. મિત્રો, આ દાળ તડકાને તમને જીરા રાઈ સાથે ખાવાની મજા તો આવશે જ, પણ જો તમે ફુલકા રોટલી સાથે ખાશો ને તો નકરી મોજ પડી જશે. તો કેવી લાગી આજની આ રેસીપી? જો ગમી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે સાથે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.